અને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે, જેમાંનો એક ક્ષત્રિય સમાજનો વિરોધ. ત્યારે હવે પરિણામ આવે એ તો જોવો રહ્યો કે ક્ષત્રિય વિવાદથી ભાજપને ફટકો પડ્યો અને સુરેન્દ્રનગરની જનતાએ કોંગ્રેસને મત આપ્યા કે પછી આંદોલનના વંટોળ વચ્ચે પણ ભાજપને ભરપૂર પ્રેમ મળ્યો. ત્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગરની પ્રજા પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે કોનું પલ્લું ભારે છે અને કોણ જીતશે, કોણ હારશે. ખાસ કરીને આપણી સાથે સુરેન્દ્રનગરની જે આગેવાનો છે, શું કહેશો? ખાસ કરીને એક્ઝિટ પોલ હાલ આવી ગયું છે અને એક્ઝિટ પોલમાં અને હાલની સ્થિતિમાં શું લાગી રહ્યું છે તમને? જય માતાજી. વિશુ બજાલા, કન્વીનર શ્રી સુરેન્દ્રનગર જિલ્લા અસ્મિતા અને સ્વાભિમાન સમિતિ. હવે જે ખરેખર કાલે જે એક્ઝિટ પોલ આવ્યું છે એમાં જનરલી અત્યાર સુધીનો સાહેબ એક રેકોર્ડ છે કે જે પણ ચેનલો છે જનરલી શું છે, એક તરફી જ ઘણી વાર શું છે કે આ બધા સર્વે કરાવતી હોય છે, એટલે એના ઓલા ઉપરથી અમને નથી લાગતું. પણ જે એક્ઝિટ પોલ આવ્યા છે એનાથી વિપરીત પરિણામ આવે એવું અત્યારના ગ્રાઉન્ડ ઓન ગ્રાઉન્ડ પોઝિશન દેખાય છે. હાલ એક્ઝિટ પોલે આવી ગયા છે, કોનું પલ્લું ભારે લાગી રહ્યું છે સુરેન્દ્રનગર સીટ ઉપર? 100% કોંગ્રેસનું પલ્લું ભારે છે અને એના વિપરીત ન્યૂઝ ચેનલ વાળા જે ચલાવી રહ્યા છે એકદમ તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે. આટલા આટલા આંદોલનો થઈ રહ્યા છે, આટલા આટલા વિરોધ છે પબ્લિકના, એની વચ્ચે કઈ રીતે આ લોકો એમ કહે છે કે આટલા આટલા પરિણામો ભાજપના આવશે? 100% ખોટા છે અને કોઈના ઈશારે આવું કરવામાં આવી રહ્યું એવું લાગે છે. બાકી આ એકદમ તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે. કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે એવું પોતે પણ બોલી ચૂક્યા છે અને અમારી, અમે એમના કાર્યકર્તા હતા, અમે એલાયન્સમાં કામ કરતા હતા. ખૂબ સારું પરિણામ કોંગ્રેસનું આવશે અને કોંગ્રેસ ઝટકો આપવાની છે. 100% કોંગ્રેસ જીતશે તેવું પણ કહી રહ્યા છે. શું લાગી રહ્યું છે હવે કોનું પલ્લું ભારે છે અને કેવા કામો જોઈને મત અને કેવા ઉમેદવાર જોઈને લોકોએ મત આપ્યા હશે? ખાસ કરીને તો જે સુરેન્દ્રનગરમાં જે કોંગ્રેસના ઉમેદવાર હતા રુદ્યુતભાઈ મકવાણા, એમનું પલ્લું વધારે ભારે લાગે છે. કારણ કે એ શિક્ષિત હતા પોતે અને પોતે રાજકીય ક્ષેત્રથી આવતા હતા અને ઘણા વર્ષો પછી સુરેન્દ્રનગરને કેવા ઉમેદવાર, જ્યારે સનતભાઈ મહેતા 30 વર્ષ પહેલા જ્યારે ઉમેદવાર મળ્યા હતા એની પછી જો ઋતુભાઈ મળ્યા હોય તો સારા. હું તો એમ કહું છું કે સુરેન્દ્રનગરના લોક હશે તો ઋતુભાઈ જીતશે, જો નહીં જીતે. અત્યાર સુધી તમે વિચાર કરો કે છેલ્લે મુંજપરા સાહેબ એક શિક્ષિત ઉમેદવાર આવ્યા હતા, એની સિવાય કોંગ્રેસ ગણો કે ભાજપ ગણો, અભણ વ્યક્તિ જે 3 ચોપડી ભણેલા હોય, 4 ચોપડી ભણેલા હોય, એ બહુ ખરાબ હતું. અત્યારે જો ઋતિકભાઈ જીતે તો સુરેન્દ્રનગરની વિકાસ થાય એવું, સુરેન્દ્રનગરનો વિકાસ થાય તેવું પણ કહી રહ્યા છે. શું લાગી રહ્યું છે? આપ સિનિયર સિટીઝન છો, ચૂંટણી વખતની જે પરિસ્થિતિ હતી, હાલની પરિસ્થિતિ છે, એક્ઝિટ પોલ આવી ગયા છે, શું લાગી રહ્યું છે? ખરેખર એક્ઝિટ પોલમાં જે અત્યારે પરિણામો દેખાડ્યા છે એ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોયું છે તો લગભગ આના પ્રમાણમાં જ આવે છે અને જે આ એક્ઝિટ પોલ છે એ લગભગ એકદમ આની નજીકમાં હોય છે. એવી જ રીતે સુરેન્દ્રનગર સીટની જો આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર સીટની અંદર હાલની તારીખમાં અત્યારે જે વોટિંગ થઈ ગયું છે અને અત્યારે એક્ઝિટ પોલ પ્રમાણે જોઈએ તો સુરેન્દ્રનગરની સીટ અહીંયા અત્યારે 2 લાખ મતથી જીતે એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે જે અંડર કરંટ છે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, જે બધા નેતાઓ છે એ બધા આમાં અંડરગ્રાઉન્ડ કામ કરતા હતા અને અંડરગ્રાઉન્ડ કામના હિસાબે લોકોને દેખાડવું નથી એટલે લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા આ ઋતિકભાઈની સીટ આવશે, પણ અહીંયા 100% ઋતિકભાઈ હારે છે. આ હતા સુરેન્દ્રનગરના જે નાગરિકો, તે કહી રહ્યા છે કે આ ઉમેદવાર જીતશે, આ ઉમેદવાર જીતશે, કોંગ્રેસ જીતશે, ભાજપ જીતશે. પરંતુ હવે આ કલાકો જ બાકી છે પરિણામને, ગણતરીની કલાકો બાકી છે. હવે કોણ જીતે છે ને કોણ હારે છે તે તો આવનારો સમય જ દેખાડશે. સાજિદ બેલી, TV9 સુરેન્દ્રનગર.